वन्ने मात्रम विद्यार्थी मित्रों आगळनो जे वीडियो हतो एमां आपणे संख्याओनुं रिविजन कर्युं हतुं, संख्या विषे जोयुं हतुं। तो हवे आपणे आगळ जोईए पेज नंबर 11 उपर। फळ बजार, फळोनो बजार। तमे क्यारे मार्केटयार्ड, फ्रूट मार्केट के शाक मार्केटमां गया छो? जो हाँ तो तमने खबर ज हशे के खूबज घोंघाटवाळा स्थळने आपणे मार्केट तरीके शा माटे ओळखावीए छीए। तमे गया छो जो मम्मी साथे अथवा तो पप्पा साथे के मार्केटमां केटलो बधो घोंघाट होय। आजे शहेरना मुख्य फ्रूट मार्केट खूबज व्यस्त छे, अनेक वाहनोमां खूबज केरी आवी छे। वेचवावाळा बूमो पाड़ी पोतानी केरीना वखाण करी अने भाव बोली बोली ग्राहकोने बोलावी रह्या छे। तमे जोयुं हशे के जारे तमे मार्केटमां जाओ छो त्यारे बधा मार्केटवाळा पोतपोतानी जे वस्तु वेचवा माटे आव्या होय ए बधायनो भाव बोले छे, अने ए बोलता होय एवी रीते के जाणे राड़ो पाड़ता होय, बराड़ा पाड़ी पाड़ीने ए लोको पोतानी जे वस्तु छे एना वखाण करी करीने बोलता होय छे। तो हवे आगळ जोईए, सौजीभाई बोले छे, अहीं आवो वलसाड़ी तोतापुरी केरी 40 रुपये किलोग्राम लई जाओ। सौजीभाई केरी वेचे छे, पण कई केरी वेचे छे? तो के तोतापुरी केरी वेचे छे। अने केटला रुपये किले? तो के 40 रुपयानी ए किलोग्राम वेचे छे। મહીપતભાઈ, આટલી સસ્તી ક્યારેય નહીં, હાફૂસ કેરી 60 રૂપિયે કિલોગ્રામ। હવે મહીપતભાઈ છે એ હાફૂસ કેરી છે એ 60 રૂપિયે કિલો વેચે છે। ત્યારબાદ મધુબેન, સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયે કિલોગ્રામ વેચે છે। એટલે મધુબેન છે એ કેસર કેરી 150 રૂપિયે કિલો વેચે છે। ત્યારબાદ રાજારામ, લંગડો કેરી 50 રૂપિયે કિલોગ્રામ વેચે છે। રાજારામ લંગડો કેરી 50 રૂપિયે કિલોગ્રામ વેચે। ત્યારબાદ આગળ જોઈએ તો આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોના બોક્સ, કિલોગ્રામ એટલે કિલોના બોક્સમાં શાખ પડેલી, શાખ એટલે કે આંબા ઉપરથી સીધી પડેલી પાકી ગયેલી કેરી, થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે। જયદીપસિંહ કઈ કેરી લાવ્યા? 8 કિલોગ્રામ શાક, થોડી કાચી અને ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી લેવા છે। તે કહે છે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈશ। એટલે કે જયદીપસિંહ કેસર કેરી લાવ્યા છે, પરંતુ એ કેસર કેરીનો ભાવ કેટલો છે? તો કે 1200 રૂપિયા, 1200 રૂપિયા છે, પણ 1200 રૂપિયામાં કેટલી કેરી આવે? તો કે 8 કિલોગ્રામ અથવા તો તેનાથી વધારે। હવે અહીંયા તમને આગળ મહાવરો આપેલો છે, મહાવરાની અંદર અહીંયા તમને 3 દાખલા દેખાય છે અને પાછળના પેજ ઉપર 1 દાખલો આપેલો છે। તો આપણે એની ગણતરી જોવાની છે, પહેલા આપણે રકમ વાંચી લઈએ। તો જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી? જયદીપસિંહ અહીંયા 1200 રૂપિયાનું બોક્સ વેચે છે અને બોક્સની અંદર 8 કિલોગ્રામ કેરી છે। ત્યારબાદ મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? મધુબેન, તમે આગળ જોયું છે કે મધુબેન કેસર કેરી 150 રૂપિયાની 1 કિલો વેચે છે, તો આપણે હવે 10 કિલોગ્રામ કેરીની કિંમત શોધવાની છે। ત્યારબાદ મહીપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, સૌજીભાઈએ, મહીપતભાઈ જેટલા રૂપિયા કમાય છે સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે, એની પણ આપણી માહિતી મેળવવાની છે। તો આપણે એની ગણતરી જોઈએ। તો ગણતરીમાં જોઈએ, જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી? હવે ચોપડીની અંદર તમે જોયું હશે કે જયદીપસિંહ જે છે એ 8 કિલોગ્રામના 1200 રૂપિયા લે છે। તો અહીંયા આપણે લખવું પડે જો કિલોગ્રામ અને રૂપિયા, તો 8 કિલોગ્રામના 1200 રૂપિયા, તો 1 કિલોગ્રામના કેટલા?
चौकड़ी गुणाकार करिए आपणे तो 1 × 1200 / 8 किलोग्राम। तो अहीं आपणे हवे भागाकार करवो पड़े 1200 / 8। तो अहीं आपणे भागाकार करिए 1200 / 8, 8 × 8 = 16। बे रकमने आपणे ध्यानमां लईए तो 12 × 16 वधी जाय छे, मोटा छे, एटले 8 × 8 માઇનસ ની નિશાની મૂકશું, 2 માંથી 8 ન જાય એટલે આપણે ધસકો લેશું, ઉપર 12 મૂકશું અને 1 ની ઉપર 0 મૂકશું। 12 માંથી 8 જાય તો કેટલા વધે, તો કે 4, અને આ 0 છે એને આપણે નીચે ઉતારશું એટલે શું આવશે, તો કે 40। હવે 8 ના ઘડિયામાં 40 આવે ત્યાં સુધી, તો કે 8 × 5 = 40। અહીંયા આપણે માઇનસની નિશાની, 0 માંથી 0 જાય તો 0 આવશે, 4 માંથી 4 જાય તો 0 આવશે। હવે અહીંયા આપણી પાસે 0 રકમ છે, અહીંયા આપણી પાસે હજુ 0 છે, તો આ 0ને આપણે ક્યાં મૂકી શકીએ, તો કે ઉપર મૂકી શકીએ। તો આપણી પાસે જવાબ આવ્યો છે 150। તો અહીંયા આપણે 150 લખી શકીએ, 150 રૂપિયા। તો નીચે આપણે લખી શકીએ કે જયદીપસિંહે પોતાની કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી। ત્યારબાદ આગળનો સવાલ, દાખલાની રકમ એમ આપેલી છે કે મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે। હવે મધુબેન 1 કિલોગ્રામ કેસર કેરી વેચવા માટે કેટલા રૂપિયા લે છે, તો કે 150। તો આવા 10 કિલોગ્રામ કેસર કેરી લેવા માટે કેટલા રૂપિયા એને મળ્યા હશે, તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવો પડે કે કિલોગ્રામ અને રૂપિયા। કિલોગ્રામમાં આપણે કેટલા લખી શકાય, તો કે 1 કિલોગ્રામને 150 રૂપિયા લે છે, તો આવા 10 કિલોગ્રામના કેટલા લે, ચોકડી ગુણાકાર કરીએ આપણે તો 150 × 10/1, 150 × 10 = 15, 1 = 15, અને આ 0 2 વાર આપેલા છે તો આપણે 0 2 વાર મૂકશું એટલે જવાબ આવ્યો 1500 રૂપિયા। તો આપણે લખી શકીએ કે મધુબેનને રૂપિયા 1500 મળ્યા હશે। ત્યારબાદ આગળનો ત્રીજો દાખલો છે એની રકમ જોઈએ આપણે, તો મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે, સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે। તો પહેલાં આપણે અહીંયા મહિપતભાઈ વાળો સવાલ છે એને પહેલાં શોધવો પડે, તો કે મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, તો એણે કેટલા કિલોગ્રામ, 6 કિલોગ્રામ કેટલા રૂપિયાની એણે વેચી હશે એ આપણે પહેલાં શોધવું પડે। તો અહીંયા લખી શકાય મહિપતભાઈ, તો એમાં આપણે લખીએ તો મહિપતભાઈ કિલોગ્રામ અને રૂપિયામાં આપણે લખીએ તો મહિપતભાઈ 1 કિલોગ્રામના 60 રૂપિયા લે છે, તો આવા 6 કિલોગ્રામના કેટલા રૂપિયા લે, ચોકડી ગુણાકાર આપણે કરવાનો છે, અહીંયા તમને જોઈ શકો છો, ચોકડી ગુણાકાર ન કરો તો પણ તમને સીધી ખબર પડી જાય, 6 × 6 = 36 અને બાજુમાં 0 છે એટલે આપણે 0 મૂકી દઈએ તો જવાબ આપણને સીધો મળી જાય 360 રૂપિયા। હવે તમને આવી રીતે ખબર ન પડે તો આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ એ પ્રમાણે કરવાનું, 60 × 6 = 1, તો પણ તમને સહેલું પડે અને તો પણ તમને ખબર પડી જાય। નીચે આપણે લખી શકીએ કે મહિપતભાઈને 6 કિલોગ્રામ કેરી જે વેચી છે એના કેટલા રૂપિયા મળ્યા હશે, તો કે 360
મહીપત ભાઈને 6 કિલોગ્રામ કેરીના 360 રૂપિયા મળ્યા હશે. હવે બીજો સવાલ એમ હતો કે સૌજીભાઈએ મહીપતભાઈ જેટલા રૂપિયા કમાય છે, એટલે કે સૌજીભાઈ પણ મહીપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. કેટલા રૂપિયા? તો કે 360 રૂપિયા. સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? તો અહીંયા આપણે લખી શકીએ કે સૌજીભાઈ એમાં એમ એવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો છે કે જેના લીધે આપણને કિલોગ્રામમાં જવાબ મળે. તો આપણી પાસે રૂપિયામાં રૂપિયાની રકમ આપેલી છે, તો આપણે પહેલાં અહીંયા રૂપિયા લખશું અને ત્યારબાદ કિલોગ્રામ લખશું. 40 રૂપિયાની 1 કિલોગ્રામ કેરી સૌજીભાઈ વેચે છે, તો આવા એ કેટલા રૂપિયા કમાય છે? તો કે 360 રૂપિયા કમાય છે. તો કેટલા કિલોગ્રામ કેરી એણે વેચી હશે? તો ફરી આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરશું, 360 × 1/40. હવે 360 × 1/40, આ શૂન્ય ઉડી જાય. હવે આપણી પાસે રકમ બેઠી છે 36 ના છેદમાં 4. 4 ના ગળિયામાં 36 ક્યારે આવે? તો કે 4 9 36. 4 9 36, તો હવે આપણી પાસે જવાબ એવો છે 9 કિલોગ્રામ. તો આપણે જવાબમાં લખી શકીએ કે સૌજીભાઈએ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે. તો આપણે 1, 2 અને 3 દાખલા ગણ્યા છે, તો હવે પછીનો જે 4 નંબરનો જે દાખલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.